अरे ओ बेटी ना, हाँ बापू जी, इधर आ जा भी ना बेटी ना, हाँ हमें एक मंदिर देखा भी ना, देखा भी ना तो धजा भी देखा भी ना, धजा भी देखा भी ना तो अंदर देख के आ ना कौन कौन बैठ भी ना, हाल झपट राख भी ना तोतड़ी ना पेट ना बापू। हाँ बेटा, मंदिर है शंकर भगवान नू। क्या बात करती ना है, भोलानाथ में मंदिर है, भोलानाथ ताज नहीं ये भी पूजा कर भी ना, के भी? ये भी कर भी ना के बेना नाक मत शेरा निकली जावी हेलो हल बे जावी ना मंदिर अपना बाप ना करी लेना सानु मुनि ना बे जावी ना बापू। हूं एक नानी अभी धुनकी जावा दियो ना, पहला बेहवा तो दे तोतली ना पेट ना, धुनकी नो दिखरो बहुत तावरो। तो बेटी ना, आज मारे વાત કરી છે ભણાનાથ ને પાર્વતીજી ની, તમે કરો તો હું જ કરીશ ને, તું થોડો કરીશ, મારે વાત કરી છે ભણાનાથ ને પાર્વતીજી ની, તો આજે પાર્વતીજી ભણાનાથ ને કે છે, હું કે છે મને હું ખબર, એ બેન ની મને ખબર હોય, પાર્વતીજી ભણાનાથ ને કે છે, હે સ્વામીનાથ, હે સ્વામીનાથ કે બધી ભાઈઓ ફેરિયા માં જાય તો આપણે કેદી જાહુ, કેદી જાહુ કે સતી તમે જાવ ને, સતી તમે જાવ ને, પણ તમે જાહો પણ કેટલા જારે પાછા આવશો, આવશો પછી આજ પાર્વતીજી વડાનાથ ને કે છે, હું કે છે બાપુ મને હું ખબર, હવે હા પર જે બેટા હું કે છે, હે આતો સૌ કોયા પી હરિયા હવા પાણી મામો પાકડી હોતો નાયો, ખોટું બોલાય ને ખોટું લેવાય ને હોક માળા છે ડોકમાં, ડોકમાં ભક્તિ ભૂલાય ને હોક માળા કરાય ને હોક માળા છે ડોકમાં, ડોકમાં આ તો એટલા છે વડલાય નાય ચોથા જંગલ ની અંદર ધજા દેખાય છે તો કોઈ મંદિર હશે, મંદિર હોય તો કોઈ પૂજારી તપ કરતા હોય, એ તો હોય ને બાપા, તું સાલ જરા જઈને પૂછી જવું, પૂછો અરે ગુરુ મહારાજ, અટમાળા પટમાળા એ મતમાજી, એ પોપયાની પેલી માળા, એ જટાધારી, ઓહે ઓહે હલો બેઠી ના, એ પૂજારી મહારાજ બેઠી ના, હા બહાર દેખ કે આવીને અડધી રાત કો કોણ ડેલા ભભડાવતી ના હે, એ ભેખ ભગવાન આવે છે, ભેખ ભગવાન અંદર બોલે કોણ છે, અંદર થી અવાજ આવે કોણ છે, નાથા બાપા, નાથા તેજા, ઓ તેજા ટપ્પો, હા
તમારા ગુરુ મહારાજ નથી? ગુરુ વિના નાસી. તો અંદર બોલે ગુરુ જી છે ને? હા એ હશે ઓ કદાચ. તો એને બોલો, અરે ઓ બેટા કોણ આવતી ના હે? ભક્તરાજ આવ્યા હે. ક્યા કહેતી ના હે? મને બહુ હેરાન કરે છે. શું કહે છે? ફાયદા ના સામે ધજા દેખાય. ધજા છે ને? એ ધજા દેખાય બે પોલિસ્ટર ની છે. ધજા તો બધી કાપડ ની હોય. કાપડ ની જ હોય. પણ આ મંદિર દેખાય, મંદિર કોનું છે? એ મંદિર દેખાય મારા બાપનું છે. કેમ? મંદિર તમારા બાપનું છે? હા બાપનું છે. હું ના નથી પાડતો માઇકમાં. ના નો પડાય માઇકમાં. પણ એમાં મૂર્તિ બેઠી, મૂર્તિ કોની છે? મૂર્તિ બેઠી અને માની બેઠી. હા મંદિર મારા બાપનું, મૂર્તિ અને માની. મંદિર તમારા બાપનું અને આના માની મૂર્તિ. તમારા બાપનું મંદિર, મંદિર અને આના માની મૂર્તિ. શંકર ભગવાન નું મંદિર? શંકર ભગવાન નું. તો એની મારે સેવા પૂજા કરવી છે. એને સેવા પૂજા કરવી તો આપણે હું ધમાણા કાઢી છે. તમને લાગતું નથી આ દાઢી મૂછું મારો સેલો હોય એવું? ખરા બહુ લાગે છે. અરે ટોંગ મગજ નો. તો મજમા તમારા બે માં મોટું કોણ? તમને કોણ લાગે? મને તો આ લાગે છે. તમારું નામ શું? મારું નામ હેન્ડલગીરી બાપુ. હેન્ડલગીરી બાપુ? હેન્ડલગીરી બહુ સરસ નામ છે. નવરાધ્યા ખડેલું. અને તમારું સેલા નું નામ? મશીનગીરી બાપુ. મશીનગીરી? હાઉ નાનું નાનું. તમારા બાપા નું નામ? ઓયલગીરી બાપુ. તમારા બા નું નામ? કરુણગીરી બા. તમારા ભાઈ નું નામ? ઘાસલેટગીરી બાપુ. પેટ્રોલ પંપ જેવું છે આખો પેટ્રોલ પંપ ભેગો. એમ તો તમે પછી અહીં સેવા પૂજા કરવા એક મારું કૂપન કાઢવા પૂજા કરવા આવ્યો છો મહેતમાં? એટલું કૂપન કાઢવા વાળા ને પૂછતા. પણ એમાં હું છે કે આ જંગલમાં ભૂલો પડ્યો હોય તો મારે કોક ને કેવા થાય ને બાપુ? હા કહી દેવાનું હેન્ડલગીરી બાપુ ને આવું છે. આ તો આ ભોળાનાથ ની મારે સેવા પૂજા કરવી મહેત. તો ખાટા ખાટા ગંધાતી ના નાયા હે કેદી? અરે મહેતમાં આવું બાર બાર ગાવ ઉપર જંગલ માં ભટકું છું. બાર બાર ગાવ ઉપર જંગલ માં ભટકું છું. ભટકો છો? પાણી પણ પીવા મળ્યું નથી. મળ્યું નથી તો સ્નાન કરવા ક્યાં જવું? અચ્છાલા જંગલ જંગલ ભટકો રાતે આપણને ભટકો. જો ભક્તરાજ ખરેખર તમારે સેવા પૂજા કરવા બેહવું હોય તો તમારે પેલા થોડુંક સાણ કાઢવા ક્યાંક જવું પડે. ઓય સાણ નો કહેવાય? શું કહેવાય? સ્નાન કહેવાય. સ્નાન મતલબ નાવા. નાવા ભક્તરાજ ને હારા મારી નદી બતાવી દે. ભક્તરાજ? હા મજમાં. આમ જાય ગંગા જાતિ છે. શું જાતિ છે? જાતિ નથી ડોહી જાય છે. હા બતાવો. આમ જાય ગંગા. હા આમ જાય જમના. એમ એમ આ એમ. આમ જાય સરસ્વતી. સરસ્વતી. હા આમ જાય ગોમતી. ક્યાં? ખોટું લગાડતા નહી આનો લેસ બદલાવ નાખ્યો સિવિલ માં. તો તમે કહો આમ જાય ગોદાવરી જે સારું લાગે એ કે આમ જાય ગંગા? તમે કહો આમ જાય ગોદાવરી તમે મારે શું સમજવું? તમારે કઈ સમજો નથી. ઈશારે બેનું એ ભેગ્યું છે ઓકરામાં યારું લાગે ત્યાં સાણ કાઢતા હો. ઈ આમ જાય કામ જાય ઈશારે બેનું આયા ભેગ્યું છે હોય ગંગા જમના સરસ ગોદાવરી. ભલે મહેતમાં એમ બરાબર કઈ વાંધો નહીં મહેતમાં બે જાવ.
હું થોડું શાન કાઢતો આવું. શાન નો કહેવાય સ્નાન. એવો તપસ્યા કરી રહ્યો છે ત્યાં જ મારું ઇન્દ્રાસન જૂઠવી લેવા માંગે છે. મારી સમજેર થી તેમના ધરતી મસ્તક જુદા કરો. પેલો પ્રહાર કરવાથી આજ મારી સમસેર મને દગો દઈ રહી છે. કેમ એમ કરતી છે? બીજો પ્રહાર કરો. ન
નબરું બેઠું બીજો કઈ ફેર ગયો અરે રે બોલો પ્રહાર કરવાથી હા આજ મારી શમશેર મને દગો દઈ રહી છે ઓ માય ગોડ અરે હા અરે હા હા જરે દેવોની સભા ભરાણી આઈ બપોરે ભરાણી ત્યાં જઈને જોકડીએ તારે દેવ બ્રહ્માએ મને કીધું તું શું કહેતા હતા અરે દેવિન્દ્ર અરે દેવ ઇન્ડિયો જરે તમે સંકટમાં પડો જ્યાં તમે સંકટમાં પડશો ત્યારે મને સમજજો સમજશું તારે જરૂર આવી આવશે તમારી સહાય કરે તો બોલાવો તાજ હું સંકટમાં છું ખરેખર છો તો ચાલ ચાલ દેવ બ્રહ્માને બોલાવો બ્રહ્મા ભગવાન બોલાવ લાવ વેચો ભાઈ નિવારણ કરશે નો ઉલ્લાક નો કાઈ જુદા કરી તમારા શરણો માં ધરો અરે દેવેન્દ્ર જેમ તમારું ઇન્દ્રપુરી ડોલે ડોલે એમ મારું બ્રહ્માપુરી પણ ડોલે આ વિશે હું કાંઈ પણ નથી જાણતો ઇન્દ્રપુરી ડોલે બ્રહ્માપુરી ડોલે આ વિશે કઈ નથી જાણું હું તમારી બોલી દિવારી બેન ભેલ દેવી હો તા વિશે કોણ જાણે મારે તે મોટા દે વિષ્ણુ જરૂર જાણતા હશે યાનેથી ને બધે આવશે ત્રણ યાર ખાતે વિષ્ણુ ભગવાન બોલાવ વિષ્ણુ હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ જોરે ભગવાન ને કામ કયો હું નો બોલું મારી માના વૈશ્વમાં નો બોલું બસ મુખ્ય સાંભળવા માંગે છે
તો સાંભળો દેવિશો તો કહો દેવિંદ્ર ભગવાન કે બાર બાર માસ નહી માસ નથી બાર બાર દિવસ નહી પાપાર 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 સાલા તણ ઘરી ની અંદર સોખાના પાપાર મારું ઇન્દ્રાસન અડકલા પાપાર પોપટા બાજરા ની માવા દાબેલી નો મસાલો હલો ડોલક ડોલવા લાગ્યું છે પાણીપુરી નો મસાલો સામે શિવના મંદિર ની અંદર જય જલારામ કોઈ કાળા માથા નો મારવી લુગડા ધોવાનો સાબુ ઘર તપસ્યા કરી રહ્યો છે અને બાથરૂમ ધોવાનો શેમ્પુ તાજ મારું ઇન્દ્રાસન અને ટોલા કાઢવાનો સાબુ જૂઠી લેવા માંગે છે આવો જો અને ખરીદો આવ શકાય જાણતા હોય તો કહો ના કેતરાપ મળે જે આપો તો તમને ધરતી મસ્તક જુદા કરી તમને શરણો માધરો અરે દેવેન્દ્ર આ વિશે હું કઈ ન જાણતો તા વિશે કોણ જાણે આ વિશે ભોળાના જરૂર જાણતા હઈશ કેટલાક ને ભેગા કરવા હે તમારે અહીંયા લે ઓલો નથી જાણતો ઓલો નથી જાણતો આ તમે બેઠી છૂટણી કરી નાખો નગા ઇન્દ્ર ભગવાન મને લો જાણ કરવાના થયા હવે આ તે બોલાવો ને મારું કે ડીઝલ પકડો આવી ગયો તું બોલાવ ભોળાના હાથને હે આજે વિષ્ણુ બોલાવે શંકર આવો જો રે આવજો તમો શંકર ભગવાન
આજ કોઈનો પુત્ર થયો નથી અને કોઈનો થવાનો નથી. અરે રાજા જમલ, આજે તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા વાંજે મેડા ભાંગશે, પણ સાથે સાથે આવજો, સવાસેર ઘીના લાડુ લેજો, જળજમનાની જારી લેજો, પ્રભુને જમાડી અને પછી તમે જમજો. હું કોણ કે શિવશંકર ભગવાન, કોઈનો પુત્ર થયો નથી અને કોઈનો પુત્ર થવાનો નથી. તમે કોઈના થયા નથી, થવાના નથી. અને કાક લાંબી ભાઈના બુસ્કોટ ફેરતા જાઓ, આ ટાઈટ પડે, ફિનલો વરી જાઓ. મહાદેવ મહાદેવ, હું કોણ? હું શંકર. વાહ, એ મહાત્મા. શું બાપુ? અહીંયા આલો, અહીંયા આલો. હા, આવ્યા જો. શું થયું? તમારી જેવા ધૂતારાવ ને અમે ક્યાં ધૂતારા છે? તે તમને હું આપ્યું? સપના. સપના એટલે? સપના એટલે હોણું. સપનું એટલે હોણું? હા, એ શું કહેવાય? દ્વારકા જવાનું કીધું છે. તમારે લાડુ ખાવા હોય ને તો તમે દ્વારકા જાવ ને. તમે દ્વારકા જવાના છો? અમે બે આવીશું. કેમ હવે અહીંયા નથી રહેવું? અમારે નાય તું પ્રભુ બોલાવવાથી ક્યાં? હે બાપુ, આપણે અહીંયા દ્વારકા જઈ ભક્તરાજ આપના ગોત છે કેમ? ટાવર ના થાંભલા એટલે બેઠા છું. આપણા નંબર આપી દઈએ ને એને? તો લખાય ને પણ. તમે લખાવો ને મને આવડે બોલતા. ભાઈ બધું ફાવે, ખાતા ફાવે, બોલતા નો ફાવે. લખો તમે મારો નંબર. દિયો બાપુ. 98799. 98799. હા હા, બોલો તો ખરા. હા, ઈશ્યો થતા હોય વાહે. મોડું ઉઠાણું ન નવાનું. પર્સનલ નંબર કોઈ દેતા નહીં બાપુ. હું કીધું 98799. 98799. મોડું ઉઠાણું ન નવાનું. કાંઈ વાંધો નહીં. પર્સનલ નંબર કોઈ દેતા નહીં. ભલે મતમાં ફૂલે ફૂલ.